નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડેટ ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે જ આ એક ન્યૂઝપેપરની અંદર બરાબર ન્યૂઝ આવી હતી અહીંયા કહી રહ્યા છે કે હવે ગુજરાત સરકાર યુપીએસસી પેટર્ન મુજબ ભરતી કરશે મેરીટ અનુસાર બુસ્ટ પસંદગી રહેશે તો હવે શું છે આના અંગે કે બરાબર તેની અંગે આપણે વાત કરીશું મિત્રો આજે જે જે બરાબર જે ચાલી રહ્યું છે અત્યારે લોકોની વિચારણા તો પેપર લેક જે થયા છે બરાબર છે તેને ધ્યાનમાં લઈને બધા અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે ઉપર લખેલું છે કે ભાઈ પેપર લીક સહિતના મુદ્દાઓનું નિવારણ કરવા માટે વ્યવસ્થિત તંત્ર ઉભું કરાશે ન્યૂઝની અંદર આવ્યું છે કે આર્ટિકલ આપણને શું કહેવા માંગે છે તો મિત્રો અહીંયા શું કે છે કે ગુજરાત સરકાર દ્વારા આને હું મોટું કરી દઈશું જેના કારણે તમને બરાબર દેખાય તો તમને અહીંયા શું કહી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની યુપીએસસી પેટર્ન અનુસાર ભરતી પરીક્ષા યોજવાની વિચારણામાં છે અને તેને સ્વરે કેડરમાં ભરતી માટે સમાન પરીક્ષા લેવાય છે તેમ ગુજરાતમાં પણ બરાબર છે વિવિધ વિભાગોની અલગ અલગ કેડરો માટે એક જ પરીક્ષા લેવાના મોડલનો અભ્યાસ લગભગ પૂર્ણતાને આરે છે સરકારના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે અંગેનો નિર્ણય ટૂંકમાં જાહેર કરવામાં આવશે ગુજરાત સરકારની વિવિધ ભરતીમાં થતા પેપર લીક સહિતના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ પેટર્ન વિચારાઈ રહી છે તો મિત્રો અહીંયા જે મેઇન વાત શું છે કે પેપર લીક થઈ રહ્યા છે બરાબર આપણને ખબર છે લાસ્ટ હમણાં ગયા અઠવાડિયે જ બરાબર પેપર લીક થયું તો હવે તેને ધ્યાનમાં રાખીને ચાલકો એવી સિસ્ટમ બનાવી રહ્યા છે કે જેના કારણે પેપર લીક ના થાય અને એક જ કહેવાય કે એક જ ઓર્ગેનાઇઝેશન છે બરાબર એક જ જે સંસ્થા છે તેના નીચે બધી એક્ઝામ આવે અહીંયા એવું પણ કહી રહ્યા છે કે ભાઈ સૂત્રો જણા સૂત્રોએ જણાવ્યું છે કે આ પ્રકારની ભરતી જે વિભાગ અને કેડરો માટે ઉમેદવારોની શૈક્ષણિક કે અન્ય લાયકાત સરખી હોય તે હવે આગળ પણ અહીંયા ઊભા રહો આગળ તમને બતાવું છું એક સેકન્ડ નેક્સ્ટ પછી જે કહે છે આર્ટિકલમાં આપણને એવું ઉલ્લેખ કરી રહ્યા છે કે વર્ગ એક અને વર્ગ બેની અધિકારીઓની ભરતી હાલ જીપીએસસી કરે છે જ્યારે વર્ગ ત્રણની ભરતી સરકારના વિવિધ ભરતી બોર્ડ કરે છે હવે આ તમામ ભરતી કરતી અધિકૃત સંસ્થાઓ એક છત્ર નીચે આવશે અને ભરતી પ્રક્રિયા સાથે મળીને કામ કરશે તો અહીંયા આ લોકો અત્યારે જે વિચારી રહ્યા છે સરકાર જે વિચારી રહી છે શું વિચારી રહી છે કે જીપીએસસીના અંડરમાં જ મતલબ એક જ ઓર્ગેનાઇઝેશનના અંડરમાં શું થશે બધી ભરતી થશે ક્લાસ વન ટુ પણ થશે અને તમારી જે ક્લાસ ત્રણની જે પરીક્ષા છે બરાબર તે પણ થશે તો તો આમ જોવા તમારા માટે આ સારા સમાચાર છે એક ગુડ કે એક જ એક્ઝામ એક જ ઓલું કન્ડક્ટ કરશે બરાબર ઓર્ગેનાઇઝેશન એટલે તેના કારણે જે પેપર ફૂટવાના જે કેસ છે એ આપણા પાસે નહીં આવે બીજું મિત્રો અહીંયા જે એક વાત અહીંયા કહી રહ્યા છે કે ભાઈ હાલ સરકારે મોટાભાગની કેડરોમાં લઘુત્તમ શૈક્ષિક લાયકાત અને સ્નાતક કક્ષા ની કરી દીધી છે બરાબર ગ્રેજ્યુએશન ઉપર કરી છે એટલે શૈક્ષણિક લાયકાતને લઈને મોટી વિસંગતતા નહીં ખડી થાય જો કે પોલીસની વિવિધ કેટર કે જ્યાં શારીરિક ક્ષમતા કસોટી અનિવાર્ય હશે ત્યાં અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે આનો મતલબ છે કે જે પોલીસ ખાતાની અંદર જે ભરતી થશે કદાચ ત્યાં અલગથી બરાબર છે ભરતી થઈ શકે છે રાઈટ એવું કરવા માગે છે સરકાર સમયાંતરે ભરતી માટે કેલેન્ડર પણ બહાર પાડતી હોવાથી મોટાભાગના ઉમેદવારોને વર્ષાંતરે કઈ ભરતી આવી રહી છે વિવિધ વિભાગની ભરતી માટે મેરિટ અનુસાર સિલેક્શન લિસ્ટ બહાર પાડી પસંદ થનાર ઉમેદવાર પોતાની ઈચ્છા મુજબની જગ્યા પર નોકરી મેળવી શકશે રાઈટ તો જો આમ જોવા જઈએ તો ભાઈ તમારા માટે તો સારા ન્યૂઝ છે એટલે એક કહેવાય કે વિદ્યાર્થીને જે અત્યારે જે પ્રોબ્લેમ થઈ રહી છે કે સર પેપર ફૂટે છે બરાબર છે અને નેક્સ્ટ ટાઈમ શું થશે તો હવે નેક્સ્ટ ટાઈમ એવું વિચારી રહ્યા છે કે ભાઈ જે પણ આખું છે બરાબર છે તમારી ક્લાસ ત્રણની એક્ઝામ લઈ લો જીપીએસસી ક્લાસ વન ટુ લઈ લો બધું એક જ અંડરના છે આવશે તો મારા ખ્યાલથી તો આ જીપીએસસીના અંડરમાં જ બરાબર બધું લઈ લેશે ક્લાસ ત્રણની એક્ઝામ પણ કન્ડક્ટ કરવું ને તે બધું કરવું કારણ કે એ જ એટલી સ્ટ્રોંગ છે બીજી તો કોઈ છે ને એવી સંસ્થા કે જે બરાબર જેના અંડરમાં બધું જઈ શકે રાઈટ તો તમારા માટે તો એક સારું છે સારા સમાચાર છે તૈયારી બરાબર તમારે કરવી જોઈએ અત્યારે આમ તો હું દર વખતે કહેતો હોઉં છું કે ભાઈ એસએસસી એમ છે બરાબર તો તેનું પણ અત્યારે ફોર્મ ફિલિંગ ચાલુ છે ગુજરાતી ભાષામાં પરીક્ષા છે ભરી દો ફોર્મ બેનિફિટ એમ હશે તમને કે ભાઈ જો તમે ક્લાસ ની તૈયારી કરી હશે રાઈટ તો ત્યાં તો તમારું સિત્તેર સાઠથી સિત્તેર ટકા સિલેબસ કમ્પ્લીટ છે ખાલી ત્રીસ ટકા તૈયારી કરવાની છે ત્રીસ ટકા તૈયારી દોઢ મહિનામાં બે મહિનામાં કવર કરી કામ થઈ જશે એપ્રિલ મહિનામાં એક્ઝામ છે બરાબર અને તમારું જૂન જુલાઈ સુધીની અંદર હાથે ઘરે કાગળિયું પણ આવી જશે કે ભાઈ નોકરીએ આવી જાઓ બરાબર એ વસ્તુ છે અને બીજી વસ્તુ કે હું દરેક વખતે કહેતો હોઉં છું કે તૈયારી કરતા રહો એવું ના વિચારો કે પેપર ફૂટ્યું છે હવે નેક્સ્ટ ટાઈમ પેપર ફૂટશે કે નહીં રાઈટ આ ફૂટે છે બધા પ્રયત્ન કરી રહ્યા છે સરકાર પ્રયત્ન કરી રહી છે બીજા બધા લોકો પણ બરાબર પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે કે આવું ના થાય બરાબર અને તમને કંઈ ને કંઈ રિઝલ્ટ તો એના સામે જોવા મળશે જેમ કે અત્યારે આ ન્યૂઝપેપરની અંદર તમને રિઝલ્ટ જોવા મળે છે કે ભાઈ બધું છે એક જના મતલબ એક જ તંત્રના હાથમાં આવી જશે કદાચ જીપીએસસીના અંદરમાં જ આવશે મારા ખ્યાલથી તો બરાબર અગર જો એવું મોડલ આવી ગયું તો તમારા માટે ખૂબ જ સારું છે તમને ખબર પણ પડશે કે દર વર્ષે મતલબ આ એક્ઝામ આવી રહી છે ક્લાસ ત્રણનું પણ તમને કેલેન્ડર મળશે જેવી રીતે જીપીએસસી વન ટુનું તમને કેલેન્ડર મળી રહ્યું છે એવી રીતે ક્લાસ ક્લાસ થ્રીનું પણ તમને કેલેન્ડર મળશે કે ભાઈ ક્લર્કની અંદર સચિવાલય કે ભાઈ તલાટી લઈ લો જુનિયર લઈ લો કોઈ પણ એક્ઝામ લી લો તો એની ભાઈ વેકેન્સી આટલી છે રાઈટ તો મળે છે એક્ઝામ તારીખ મળે છે મતલબ આનાથી શ્રેષ્ઠ તો શું હોઈ શકે તો બરાબર છે બદલાવ તો થશે પ્રયત્ન કરી રહ્યા છે આપણે બધા રાઈટ ચલો હવે મિત્રો જીપીએસસી ફાઉન્ડેશન કોર્સ આપણે બરાબર છે લોન્ચ કરી રહ્યા છે જેની કિંમત છે એકતાલીસો સત્તર રૂપિયા તમે મારો કૂપન કોડ અહીંયા યુઝ કરી શકો છો એ બાર ડિસ્કાઉન્ટમાં આવશે અને ચોત્રીસો સત્તર રૂપિયાની અંદર આ કોર્સ તમને પડશે જે પણ વિદ્યાર્થી લેવા માંગે ભાઈ લઈ લો રાઈટ ટૂંક સમયની અંદર આ જે કોર્સ છે તે આપણે સ્ટાર્ટ કરી દેવાના છે એપ્લિકેશન જે પણ વિદ્યાર્થી ડાઉનલોડ નથી કરી એપ્લિકેશન ડાઉનલોડ કર લો યુટ્યુબ ચેનલ છે આપણી જોઈન કર લો ટેલિગ્રામ ચેનલ છે મિત્રો છેવન જીપીએસસી અને આ વિડીયો ગમે તમે ગમે ગમે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ તો મળે છે મિત્રો જય હિન્દ જય ભારત વંદે માત્ર